રશિયાના મોસ્કોથી ગોવા જતી ફ્લાઇટમાં બોમ્બ હોવાની માહિતી મળતા ફ્લાઇટનું જામનગર એરપોર્ટ ખાતે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. મોસ્કો ગોવા ફ્લાઇટનું રાત્રે લગભગ 9:49 લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. બોમ્બ અંગે વહેતા થયેલા વાવડના પગલે સમગ્ર વિશ્વની નજર જામનગર પર અટકી હતી. ત્યારબાદ સંબંધિત વિભાગ દ્વારા આખી રાત ફ્લાઇટમાં અને મુસાફરોના સામાનનું ચેકિંગ હાથ ધરાયું હતું. આ દરમિયાન બોમ્બ કે કોઈ વાંધાજનક વસ્તુ ન મળતા તંત્ર સાથે મુસાફરો અને લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. સમગ્ર ઘટનાની વિગત એવી છે કે ગઈકાલે રાત્રે મોસ્કોથી ગોવા જઈ રહેલી ફ્લાઇટમાં બોમ્બ અંગે ગોવા એસટીસીને ઈમેલ મળ્યો હતો. આ ઘટનાના પગલે મુસાફરો અને લોકોના જીવ ઉજ્જક થયા હતા, જેના પગલે તમામ વિભાગ એલર્ટ મોડમાં આવી ગયા હતા. તાબડતોડ જામનગર એરપોર્ટ પર પ્લેન લેન્ડ કરવામાં આવ્યું હતું. અઝુર એર ફ્લાઇટ નંબર ZF 2401નું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું, જેને લઈને બોમ્બ સ્કોડ ઉપરાંત કલેક્ટર, જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓનો સ્ટાફ 7-8 જેટલી એમ્બ્યુલન્સ પર એરપોર્ટ પર દોડી ગઈ હતા. તમામ મુસાફરો લેવા મૂકવા માટે 9 વધુ બસ એરપોર્ટ ખાતે તૈનાત રખાઈ હતી. બીજી તરફ એરપોર્ટના આસપાસના વિસ્તારમાં ઇમરજન્સી સાથે એલર્ટ જાહેર કરી કોર્ડન કરી લેવામાં આવ્યું હતું. કોઈપણ વ્યક્તિના જવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો હતો. ફ્લાઇટના લેન્ડિંગ બાદ તેમાં તાબડતોડ ચેકિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જામનગર એરપોર્ટ ખાતે ડાયવર્ટ કરવામાં આવેલી ફ્લાઇટમાં 236 પેસેન્જર અને 8 ક્રૂ સહિત 244 પેસેન્જર સવાર હતા. મોટાભાગ પેસેન્જર રશિયાના હોવાનું જાણવા મળી રહ્યું છે. તમામને રાત્રે જ 11 વાગ્યાની આસપાસ સલામત રીતે પ્લેનમાંથી નીચે ઉતારી લેવામાં આવ્યા હતા. સંબંધિત વિભાગ દ્વારા બોમ્બના ડિટેક્શન અને ડિસ્પોઝલની કામગીરી હાથ ધરાઈ હોવાની જામનગર કલેક્ટરે માહિતી આપી હતી. મુસાફરોની રહેવાને જમવાની પણ તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. આશરે 6 કલાક સુધી એરપોર્ટ ઓથોરિટી અને સુરક્ષા એજન્સી દ્વારા તપાસ હાથ ધરવામાં આવ્યું હતું. આ મામલે સૌથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા જે વહેલી સવારે જણાવ્યા પ્રમાણે NSG ટીમ દ્વારા ફ્લાઇટનું ચેકિંગ પૂરું કરી દેવામાં આવ્યું. આ દરમિયાન ઇન્ટરનેશનલ ફ્લાઇટમાંથી કોઈ પણ વાંધાજનક વસ્તુ કે બોમ્બ મળી આવ્યા નથી. વધુમાં હવે NSGCની ટુકડી દ્વારા એરપોર્ટ પર પેસેન્જરના સામાનનું ચેકિંગ હાથ ધરાયું છે. NSGના ક્લિયરન્સ બાદ જ ફ્લાઇટ આગળ ઉપડવાની મંજૂરી આપવામાં આવશે. નિરીક્ષણ કર્યા બાદ સવારે 10 વાગે ફ્લાઇટ જામનગરથી ગોવા ઉડાન ભરી રહી તેવું સત્તાવાર રીતે જાહેર થવા પામ્યું. રાત્રે 9:30 આસપાસ મોસ્કોથી ગોવા જતી ફ્લાઇટને ઇમરજન્સી લેન્ડિંગ જામનગર ખાતે કરાવ્યું હતું. બોમ્બ થ્રેટના લીધે આ ઇમરજન્સી લેન્ડિંગ કરાવવાની જરૂર પડી હતી. પછી અહીંયા આ ફ્લાઇટમાં 236 જેટલા પેસેન્જર અને 8 ક્રૂ એટલે 244 પેસેન્જર્સ હતા, અને આ બધાને ત્યાંથી ફ્લાઇટમાંથી કાઢીને પછી ફ્લાઇટનું આખી ડિટેલ્ડ સર્ચ કરવામાં આવી હતી. આમાં પોલીસની સાથે બાકી સર્ચ એજન્સીસ પ્લસ રાત્રે NSG કમાન્ડોઝ પણ, NSGની ટીમ્સ પણ દિલ્હી અને અમદાવાદથી માં જોઈન થઈ હતી. એમને ડિટેલ્ડ જે છે એની ચેક કરવામાં આવી હતી, અને સવાર સુધીમાં જે પેસેન્જર્સ, એમના બધા લગેજ, ચેકડ ઇન બેગેજ, આ બધાની પ્રોપર તપાસની થઈ અને અત્યારે જે છે ફ્લાઇટને ક્લિયર કરી દેવામાં આવ્યું છે. આગળની ફોર્મેલિટીઝ પૂરી કરીને ફ્લાઇટને આગળ એમના જે ડેસ્ટિનેશન છે ગોવા, એમાં એ આગળ સેમ ફ્લાઇટમાં જશે. સ્ટેટ પોલીસની ટીમ્સ હતી, એરફોર્સની ટીમ છે, આર્મી ક્યુઆરટી હતી, NSG સાથે આવી ગઈ હતી, સાથે સાથે જ જે ફાયરની જે ટીમ્સ છે, બધી જ ટીમોનું અલગ અલગ રોલ રહ્યું છે અને બધાના કોઓર્ડિનેશનથી ઓપરેશન થયું. મોસ્કોથી ઉપડેલી આ જે ફ્લાઇટ છે કેટલા વાગે મેલ મળ્યો હતો અને ત્યારે ફ્લાઇટ ક્યાં હતી અને કેટલા વાગે લેન્ડિંગ થયું? આ બધી ડિટેલ્સ એ ઇન્વેસ્ટિગેશનનું એક છે. અમને સાંજે 9 વાગ્યાનો જો મેસેજ હતો એ હિસાબથી 9:45 આસપાસ ફ્લાઇટ લેન્ડ થઈ હતી, અને પછી એની કામગીરી છે એટલે ઓલમોસ્ટ 12 કલાક જેટલી કામગીરી પછી જે છે આપણે ફ્લાઇટને ક્લિયર કર્યું છે. મોટાભાગના મુસાફરો ક્યાંના હોય? બધા જ ઇન્ટરનેશનલ પેસેન્જર્સ છે, રશિયન નેશનાલિટી ધરાવતા. નહીં, આવી કોઈ વસ્તુ એમાં બધા લગેજ પેસેન્જર્સ પાસેથી કોઈ વસ્તુ મળી આવેલ નથી. હવે પછીની કાર્યવાહી શું રહેશે? હવે બસ જે ફોર્માલિટીઝ છે ATC અને સિક્યુરિટી એજન્સી સાથે ક્લિયરન્સ થઈ જાય એના પછી ફ્લાઇટને રવાના કરી દેવામાં આવશે. ઓકે. નિરીક્ષણ કર્યા બાદ સવારે 10 વાગે ફ્લાઇટ જામનગરથી ગોવા ઉડાન ભરી છે તેવું સત્તાવાર રીતે જાહેર થવા પામ્યું. હર્ષલ ખંદેડિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર.